राज्य सरकार द्वारा ने खास करीने आदिवासियों ने पछात वस्ती धरावता जिल्लाओं में प्राथमिक शिक्षण पूरु पाडवा माटे अनेक विविध योजनाओं अमल में मूकी उच्च गुणवत्ताओं शिक्षण पूरु पाडवामां आवतो होवाना अनेक दावा करवामां आवी रह्या छे। अने आ दावाओनी आंकड़ाओनी मायाजाळ रची मात्र कागळ पर ज आ दावा सीमित रही जवा पाम्या छे तेम लागी रह्युं छे। वात छे ઊંડાણ અને અંતરિયાળ પછાત અને આદિવાસી વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લાની અંતરિયાળ એવા છાવડ ગામની પ્રાથમિક શાળાની આ છાવડ ગામની પ્રાથમિક શાળા સમગ્ર પંચમહાલ જિલ્લાની સૌથી જૂની પ્રાથમિક શાળા છે। આ શાળાની સ્થાપના ઈસવીસન 1958માં સ્થાપના કરવામાં આવી હતી, જે શાળાને 77 વર્ષ જેટલો સમય થતા આ શાળાના ઓરડા જર્જરિત બન્યા હતા, ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા 200 ઉપરાંત બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાના આચાર્યને ગામની શાળા સમિતિ દ્વારા શાળાના તમામ 10 ઓરડાને ઉતારી લઈને નવા ઓરડા બનાવવા માટેની દરખાસ્ત જિલ્લા કક્ષાએ વર્ષ 2018માં કરી હતી, ત્યારે જિલ્લા કક્ષાએથી આ શાળાના તમામ ઓરડાને તોડી પાડવાની મંજૂરી પણ આપી દેવામાં આવી હતી, પરંતુ નવીન ઓરડા બનાવવાની કોઈ મંજૂરી જ આપી ન હતી। ત્યારે શાળાના જર્જરિત બનેલા 10 પૈકી 6 ઓરડાઓની મંજૂરી મેળવી શાળાના આચાર્ય દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને બાકીના 4 ઓરડામાં ધોરણ 1-8ના 200 ઉપરાંત બાળકોનું શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું। થોડા સમય પછી 4 ઓરડા નવીન બાંધવામાં આવ્યા, 6 ઓરડા તોડી પાડવામાં આવ્યા અને 4 ઓરડા નવીન બાંધવામાં આવ્યા, પરંતુ બાકીના હાલ 4 ઓરડા જર્જરિત હાલતમાં છે અને માત્ર 4 ઓરડા નવીન હોવાને કારણે વિદ્યાર્થીઓને ન છૂટકે જર્જરિત હાલતમાં થયેલી 4 ઓરડામાં બેસીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડતો હોય છે, જેથી જર્જરિત ઓરડાની છતમાંથી ટપકતા પાણી અને ભયના ઉથાર નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર થયા છે। તેથી શિક્ષકો તેમજ ગ્રામજનો શિક્ષણ વિભાગ વહેલી તકે બાકીના ઓરડાઓ નવીન બનાવે તેવી આશા સેવાઈ રહી છે। હું છાવડ પ્રાથમિક શાળાનો આચાર્ય છું। છાવડ પ્રાથમિક શાળાની અંદર 8 ધોરણ છે, 8 શિક્ષકો છે, 248 બાળકોની રજીસ્ટર સંખ્યા છે। 4 રૂમ એવા જર્જરિત હાલતમાં છે કે જેની અંદર બાળકોને બેસાડી શકાય એમ જ નથી। ચોમાસાનો ટાઈમ છે અને ચોમાસાના ટાઈમની અંદર 4 રૂમોની અંદર ખૂબ જ પાણી પડે છે, એટલે બાળકોને બેસવાની ખૂબ જ સમસ્યા થાય છે અને રૂમોની અંદર પાણી ભરાઈ જાય છે। એટલે સરકારશ્રી જો યોગ્ય નિર્ણય લે અને અમને 6 રૂમ ફાળવી આપે એવી અમારી છાવડ ગામની મુખ્ય પ્રાથમિક શાળાની અંદર 8 રૂમ છે, 8 રૂમની અંદર 8-8 રૂમ ડિસમેન્ટલ કરેલા હતા, એમાંથી 4 રૂમ ફાળવેલા હતા। 4 રૂમની અંદર અત્યારે હાલ જર્જરિત હાલતમાં છે, તેમાં પાણી ટપકે છે, બાળકોને બેસવા માટે એકદમ તકલીફ છે, બાળકોને ક્યાં બેસાડવા એ પ્રશ્ન છે। તંત્રને અમે ઘણીવાર રજૂઆત કરી છતાં બી અમને રૂમોની ફાળવણી કરવામાં આવતી નથી, જેથી કરીને વહેલી તકે છાવડ પ્રાથમિક શાળાની અંદર 4 રૂમ ફાળવવામાં આવે એવી અમારી ગામ લોકોની માંગણી છે। અમારા છાવડ ગ્રામની પ્રાથમિક શાળાની અંદર છાવડ પ્રાથમિક શાળા અને પીએ સેન્ટરની શાળા છે, 8 રૂમની અંદર 8 રૂમ હતા, 8 રૂમની અંદર અત્યારે 4 રૂમ 8-8 રૂમ ડિસમેન્ટલ, એમાં 4 ફાળવેલા છે, 4 જે રૂમ છે એની અંદર ચોમાસાની સિઝનમાં અંદર બિલકુલ પાણી ટપકે છે અને બાળકો કંઈ બેસાડવા એ બી અમને સમજ પડતી નથી, ત્યાં આ તંત્ર કઈ ઊંઘે છે એ બી અમને સમજ પડતી નથી, તો આ બાળકોને ચોમાસાની સિઝનની અંદર અમારે શું કરવું એ બી અમને એક ગંભીર પ્રશ્ન નડી રહ્યો છે, તો આ એના માટે કંઈક જોગવાઈ કરવા જાણ કરવામાં આવે છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ।